હેલો વિદ્યાર્થી મિત્રો, કોસ્મોસ કોમ્પ્યુટરના વિડિયો ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વર્ડની સ્ક્રીનનો ઇન્ટ્રોડક્શન જોયેલો હતો. હવે આપણે આગળ એના બેઝિક કમાન્ડ જે બધા ઉપયોગ કઈ રીતે થતા હોય છે એ આજે આપણે જોવાના છીએ. તો ખાસ કરીને વર્ડમાં આપણે હોમ ટેબથી આપણે પહેલાં તો સ્ટાર્ટ કરીએ છીએ. હોમ ટેબની અંદર દરેક કમાન્ડ એવા તમને આપેલા છે કે જેનો ઉપયોગ તમે નોર્મલી રીતે કોઈપણ જગ્યાએ કરી શકો છો, અને આ ઉપયોગ વધારે પડતો વર્ડની અંદર જો થતો હોય તો એ મેક્સિમમ ઉપયોગ એનો વધારે પડતો થતો હોય છે. ખાસ વર્ડની અંદર આપણે પહેલાં અત્યારે એક ટેક્સ્ટ જે છે એ ટાઈપ કરેલું છે. આ જે સેન્ટેન્સ ટાઈપ કરેલું છે એની ઉપર આપણે દરેક ઇફેક્ટ એપ્લાય કરવાના છે. વર્ડની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ પણ ઇફેક્ટ આપો છો તો એમાં પહેલાં સિલેક્શન કરેલું હોવું જોશે. જો સિલેક્શન કરેલું હશે તો એની અંદર તમે દરેક ઇફેક્ટ જે છે એ એપ્લાય કરાવી શકો છો. સિલેક્ટ કરવા માટે કર્સર તમારે સૌથી લાસ્ટમાં રાખવાનું છે, અને માઉસની ક્લિક છોડ્યા વગર તમે આગળ લઈ જશો એટલે ઓટોમેટિક તમારું સિલેક્શન સેન્ટેન્સ છે એ થઈ જશે. એક આ રીતે કરાવી શકો છો, કાં તો કર્સર ફર્સ્ટમાં રાખો અને ક્લિક છોડ્યા વગર લાસ્ટમાં લાવશો તો પણ એનું સિલેક્શન તમારું થઈ જશે. પણ ખાસ ધ્યાનમાં રાખજો, જો કર્સર તમારું વચ્ચે હશે અને પર્ટિક્યુલર કોઈ ટેક્સ્ટનું તમે સિલેક્શન કરાવેલું છે તો અત્યારે આ સિલેક્શન તો થઈ ગયું છે, પણ હવે આગળનું કોમ્પ્યુટર ઇઝ તમે સિલેક્શન કરવા જશો એટલે પાછળ જે માય બેસ્ટ સબ્જેક્ટ હતું એ ટેક્સ્ટ નીકળી ગયેલું છે. એટલે કર્સર સિલેક્શન કરવા માટે કાં તો ફર્સ્ટમાં રાખો અને કાં તો જે છે એ તમારે લાસ્ટમાં રાખવાનું છે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએથી તમે એનું સિલેક્શન કરાવી શકો છો. હોમ ટેબની અંદર સૌથી પહેલાં તમને અહીંયા આગળ જે છે એ ફોન્ટ આપેલા છે, જેના દ્વારા તમે કોઈ પણ તમારું સેન્ટેન્સ લખેલું છે એની અલગ અલગ પ્રકારની ફોન્ટ સ્ટાઇલ તમારે કોઈ પણ રાખવી છે તો આ અલગ અલગ પ્રકારની ફોન્ટ સ્ટાઇલ તમે ચેન્જ કરાવી શકો છો, જેના દ્વારા નોર્મલી ફોન્ટ સ્ટાઇલ જે છે એ કેલિબ્રી બોડી, એરિયલ છે, એરિયલ બ્લેક છે, એરિયલ નેરો છે, યા તો T4 Times New Roman એનો ઉપયોગ વધારે પડતો થતો હોય છે કે જે પ્રોફેશનલ યા તો ઓફિસ ડોક્યુમેન્ટની અંદર આવા બધા પ્રકારના ફોન્ટ જે છે એ વધારે પડતા ઉપયોગમાં આવતા હોય છે. તો એવી રીતે તમે સિલેક્શન કરીને ફોન્ટ સ્ટાઇલ તમે એને એપ્લાય કરાવી શકો છો. ત્યારબાદ તમને અહીંયા આગળ જે છે એની સાઇઝ આપવામાં આવેલી છે કે ફોન્ટની સાઇઝ તમારે જે રાખવી છે એ સાઇઝ તમે અહીંથી એપ્લાય કરીને રાખી શકો છો. તો તમને અહીંયા આગળ અલગ અલગ પ્રકારની ફોન્ટ સાઇઝ તમને આપવામાં આવેલી છે. આ પ્રકારની ફોન્ટ સ્ટાઇલ તમે આપી શકો છો. પણ ખાસ જોજો કે આની અંદર અત્યારે તમને 24 આપેલી છે, 26 આપેલી છે, 28 આપેલી છે, પણ એ સિવાયની મેન્યુઅલી તમારે કોઈ પણ ફોન્ટ સ્ટાઇલ ટાઈપ કરવી છે તો મેન્યુઅલી પણ તમે ફોન્ટ સ્ટાઇલ અહીંયા આગળ ટાઈપ કરાવી શકો છો. તમારે જે કોઈ પણ ફોન્ટ સ્ટાઇલ જોતી હોય, જેમ કે મને અહીંયા આગળ અત્યારે 28 અને 36 આપેલી છે, પણ મારે 33ની સાઇઝ કરવી છે તો અહીંયા આગળ તમારે કીબોર્ડમાંથી મેન્યુઅલી 33 ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે તમને ઈ સાઇઝ તમને અહીંયા આગળ શો કરીને બતાવી દેશે. ત્યારબાદ તમારે સાઇઝ વધારવી છે, ઘટાડવી છે તો એ તમે મેન્યુઅલી પણ તમે અહીંથી કરાવી શકો છો. ઓકે, ત્યારબાદ એની બાજુમાં તમને ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ તમને આપેલું છે, જેના દ્વારા ફોન્ટની સાઇઝ તમને અહીંયા આગળ તો અત્યારે મેક્સિમમ 72 જ આપેલી છે. તો 72 કરતાં યા તો એના કરતાં પણ સાઇઝ વધારે કરવી હોય તો તમે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ દ્વારા સાઇઝ વધારી શકો છો. આવી રીતે સેમ માનો કે મારે સાઇઝ ઘટાડવી છે તો અહીંયા આગળ ડિક્રીઝ ફોન્ટ સાઇઝ તમને આપેલું છે કે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ દ્વારા તમે એની સાઇઝ ઘટાડી શકો છો. ત્યારબાદ અક્ષરને ઘાટા કરવા છે તો અહીંયા આગળ તમને બોલ્ડ આપેલું છે કમાન્ડ, કે એ બોલ્ડ કમાન્ડ દ્વારા તમે અક્ષર જે છે એને ઘાટા કરાવી શકો છો. પણ માનો કે બોલ્ડ કરેલું છે એને પાછું મારે રિમૂવ કરાવી દેવું છે તો અગેન તમે બોલ્ડ ઉપર ક્લિક કરશો એટલે બોલ્ડ આપેલું છે એ પાછું રિમૂવ થઈ જશે. સેમ અક્ષરને ત્રાંસા કરવા છે તો અહીંયા આગળ તમને ઇટાલિક કમાન્ડ આપવામાં આવેલો છે, જેના દ્વારા અક્ષર જે છે એ તમે ત્રાંસા કરાવી શકો છો. પણ માનો કે એ ઇટાલિક નથી જોતું તો એની ઉપરથી ક્લિક કાઢી લેશો એટલે પાછું નીકળી જશે. નેક્સ્ટ તમને અંડરલાઇન આપવામાં આવેલી છે કે અંડરલાઇન દ્વારા તમે જે કંઈ ટેક્સ્ટ લખેલું છે એની નીચે તમારે કોઈ પણ લાઇનિંગ કરવી છે તો આવી રીતે તમે અંડરલાઇન તમે આપી શકો છો. અંડરલાઇનમાં તે અંડરલાઇન નથી જોતી તો એને તમે ત્યાંથી અગેન ક્લિક કરીને રિમૂવ કરાવી શકો છો. અંડરલાઇનમાં અલગ અલગ ઘણી બધી ડિઝાઇન તમને આપવામાં આવેલી છે, જેમાં બોલ્ડ અંડરલાઇન છે, ડબલ અંડરલાઇન છે, ડેશિસવાળી કોઈ પણ અંડરલાઇન તમારે કોઈ પણ રાખવી છે તો આ બધા પ્રકારની અંડરલાઇન તમે અહીંથી એપ્લાય કરીને રાખી શકો છો. અને અંડરલાઇનનો પર્ટિક્યુલર કોઈ પણ કલર આપવો છે તો તમને અહીંયા આગળ અંડરલાઇન કલર તમને આપવામાં આવ્યો છે કે જેના દ્વારા એ અંડરલાઇન કલર દ્વારા આપણું ટેક્સ્ટ જે છે એ આપણે હાઇલાઇટ કરાવી શકીએ છીએ. અને ત્યારબાદ અંડરલાઇન જો જોતી જ નથી તો અહીંયા આગળ તમને નનનો ઓપ્શન પણ આપેલો છે કે જેના દ્વારા તમે અંડરલાઇન એને રિમૂવ કરાવી શકશો. ત્યારબાદ તમને અહીંયા આગળ સ્ટ્રાઇક થ્રુનો ઓપ્શન્સ આપેલો છે કે ઘણી વખત આપણે ટાઈપ કરતા હોય અને આપણે એને રોંગ બતાવવું છે તો तो अहीं तमे एनी उपर स्ट्राइक थ्रू एप्लाय करावी सको छो। एटले क्रॉस लाइनिंग तमारा टेक्स्ट उपर आ प्रकारे तमने शो करीने बतावी देशे। आ लाइनिंग अगेन तमारे रिमूव कर नाखवी छे तो एनी उपर तमे क्लिक करशो एटले अगेन पाछी लाइन त्यांथी रिमूव थई जशे। त्यारबाद तमने अहींया आगळ जे छे ई सबस्क्रिप्ट नो ऑप्शन्स आपेलो छे कि घणी वखत आपणे H2O ई पाणीनुं इक्वेशन्स छे तो ई आपणे लखता होय त्यारे ऑलवेज एनी अंदर 2 तमने नीचे आपेलो होय छे। अत्यारे मित्रों जो तमने 2 एनी साथे ज बतावे छे तो एवी रीते आपणे खास करीने साइंस रिलेटेड कोई पण फंक्शन्स लखता होय तो 2 तमारे एनी साथे न लखवानो होय एनी नीचे लखवानो होय छे। तो एवी रीते 2 नीचे लखवा माटे तमने अहींया आगळ जे छे ई सबस्क्रिप्ट नो ऑप्शन्स आपेलो छे। सबस्क्रिप्ट ऑप्शन द्वारा तमे 2 नीचे लखावी सको छो। अत्यारे जे कंई पण टेक्स्ट लखो छो ए बधुं एनी साथे ज आवे छे एटले के नीचे ज आवे छे। तो मानो के फरी वखत एने ऊपर लखावुं छे तो अगेन सबस्क्रिप्ट उपर तमे क्लिक करशो एटले पाछुं टेक्स्ट ऊपर आवी जशे। सेम एनी जेवो ते एक सुपरस्क्रिप्ट नो ऑप्शन आपेलो छे कि आपणे 12th लखीए तो 12th नी अंदर TH उपर आवतुं होय छे। तो एवी रीते मानो के मारे लखवुं छे तो अगेन तमे सुपरस्क्रिप्ट उपर तमे क्लिक करशो एटले TH उपर आवी जशे। सेम आनी अंदर पण अत्यारे जे कांई टेक्स्ट लखाय छे ए बधुं एनी साथे ज आवे छे तो अगेन एने तमे त्यांथी रिमूव करावी सको छो एटले नॉर्मल टेक्स्ट तमारुं बनी जशे। हवे आ सुपरस्क्रिप्ट कमांड बाय डिफॉल्ट वर्डनी अंदर सेट थयेलो ज होय छे एटले तमारे त्यां आगळ सुपरस्क्रिप्ट आपवा न जवुं होय अने 10th लखी अने तमे स्पेस आपी देशो तो पण ऑटोमेटिक ई एनी जाते ते त्यां आगळ 10th लखाई जतुं होय छे। त्यारबाद तमने अहीं आगळ अलग अलग प्रकारनी टेक्स्ट इफेक्ट तमने आपेली छे। खास आ जे टेक्स्ट इफेक्ट नामनो कमांड छे ई जूना वर्जननी अंदर एटला बधा प्रकारे नहोतो आपेलो नवा वर्जननी अंदर तमने अपडेट करीने आपेलो छे के जेनी मददथी आपणे कोई पण अलग अलग प्रकारनी टेक्स्ट इफेक्ट तमारे आपवी छे तो ए तमे अलग अलग प्रकारनी टेक्स्ट इफेक्ट अहींथी एप्लाय करीने आपी शको छो। जे कोई पण टेक्स्ट इफेक्ट जोती होय एनी उपर क्लिक करशो एटले ई टेक्स्ट इफेक्ट अहीं आगळ तमने एप्लाय करीने बतावी देशे। हवे खास एनी आउटलाइन ने आ बधी रेडीमेड टेक्स्ट इफेक्ट हती पण एनी अंदर तमारे मेन्युअली कस्टमाइजेशन कराववुं छे तो अगेन टेक्स्ट इफेक्ट मां ते तमने आउटलाइन नो ऑप्शन आपेलो छे जेना द्वारा तमे तमारी रीते मेन्युअली एनी अंदर कस्टमाइज तमे करावी सको छो। जे राखशो ए कलर वाइज तमने शो करीने बतावी देशे। एमां पण तमारे एनी विड्थ हाइट एवुं कांई पण वधारवुं छे तो तमे विड्थ अने हाइट जे छे ए वधारी पण सको छो। सेम डेसिस वाली कोई पण अंडरलाइन लेवी छे तो डेसिस वाली अंडरलाइन जे छे ई पण तमे आईथी लई सको छो अने आउटलाइन जो जोती ज नथी तो नो आउटलाइन आपशो तो ई तमने नॉर्मल बतावी देशे। त्यारबाद तमने एनो शेडो जे छे ई आपेलो छे एटले टेक्स्ट नी नीचे तमारे एनो शेडो कोई पण एप्लाय करवो छे तो शेडो टेक्स्ट तमे त्यांथी आपी सको छो। शेडो लीधेलो छे ई नथी जोतो तो आईथी नो उपर क्लिक करशो एटले ई नॉर्मल थई जशे। नेक्स्ट रिफ्लेक्शन तमने आपेलू है एटले के खास मिररिंग इफेक्ट वाइज आपणे टेक्स्ट कोई पण लखावू छे तो ई तमे आवी रीते अहीं आगळ टेक्स्ट लखावी सको छो एटले मिररिंग इफेक्ट टेक्स्ट तमने शो करीने बतावी देशे। त्यारबाद ग्लो इफेक्ट आपेली छे एटले टेक्स्ट लखेलू छे एनी उपर आवी रीते कोई हाइलाइट कलर तमारे फील करावू छे तो हाइलाइट कलर तमे त्यांथी एने फील करावी सको छो अने नो ग्लो आपशो तो त्यांथी हाइलाइट कलर जे छे ई निकळी जशे। हवे अत्यारे आपणे जे आ टेक्स्ट लखेलू छे ई टेक्स्टनी आउटलाइन वाइज इफेक्ट बतावे छे पण मानो के मारे एनी बेकग्राउंडमां कोई पण कलर आपवो छे तो तमने अहींया आगळ हाइलाइट कलर एप्लाय करीने आपेलो छे के ई हाइलाइट कलर द्वारा तमे टेक्स्टनी बेकग्राउंडनी अंदर तमे कलर आपवो छे तो ई बेकग्राउंडमां तमे कलर आपी सको छो। पण मानो के फ्रंट टेक्स्ट तो अत्यारे व्हाइट कलर ज छे एनी आउटलाइन खाली रेड कलरमां थई छे तो ई फ्रंट कलर तमारे आपवो छे तो अहींया आगळ तमने फोंट कलर आपेलो छे जेना द्वारा पर्टिक्युलर टेक्स्टने कोई पण कलर आपवो छे तो टेक्स्टने तमे कलर एप्लाय करीने आपी सको छो। जे कलर राखशो ई कलरनी अंदर तमने शो करीने बतावशे। साथेनी आउटलाइन तो आपणे रेड कलर ज राखेली छे एटले आउटलाइन जे छे ई तमने रेड कलरनी अंदर शो करीने बतावी देशे। त्यारबाद हवे आनी उपर अत्यारे मैं आपेलू छे तो अत्यारे आ जे टेक्स्ट सेंटेंस लखायेलू छे ई सेंटेंस केसनी अंदर छे एटले के सेंटेंसनो फर्स्ट केरेक्टर जो मित्रों के खास तमने कैपिटल केरेक्टरनी अंदर बतावे छे। हवे अत्यारे मैं टेक्स्ट लख्यू पछी मने ख्याल आव्यो के आ बधुं टेक्स्ट मारे लखवानुं तो कैपिटल केरेक्टर में का तो स्मॉल केरेक्टर नी अंदर तो तमारे ने इरेज करवा जवानी जरूर नथी। अहींया आगळ तमने चेंज केस नामनो कमांड आपेलो छे के जेना द्वारा टेक्स्ट लखाई गया पछी तमारे ई कैपिटल में स्मॉल में एवी रीते कोई पण चेंज करवो छे तो ई तमे आ चेंज केस कमांड द्वारा चेंज करावी सको छो। जेमां फर्स्ट जे छे ई तमने सेंटेंस केस आपेलू छे एटले दरेक सेंटेंसनो फर्स्ट केरेक्टर तमने कैपिटल शो करीने जे छे ई बतावी देशे अने ई सेंटेंसना बाकीना बधा जे कोई पण लेटर छे ई तमने स्मॉल लेटरनी अंदर आवी जशे। त्यारबाद तमने लोअर केस जे छे ई आपेलू छे जेना द्वारा तमारे बधुं जे कोई पण टेक्स्ट लखेलू छे ई बधे बधुं टेक्स्ट तमने स्मॉल लेटरनी अंदर एटले के बीजी ABCD मां तमने